હરિ ઓમ સાર્થક વિદ્યા મંદિરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિષય વિજ્ઞાન ધોરણ સાત ચેપ્ટર નંબર નવ ભૂમિ જેમાં આજનો ટોપિક છે નવ પોઈન્ટ છ ભૂમિ દ્વારા પાણીનું શોષણ હવે બધા જ પ્રકારની ભૂમિ હોય છે તે પાણીનું અલગ અલગ શોષણ કરતી હોય છે બરાબર અહીંયા આપણને પ્રશ્ન આપ્યું શું બધી જ પ્રકારની ભૂમિ એક સરખી રીતે પાણીનું શોષણ કરે છે તો ચાલો આપણે એ નવ પોઈન્ટ છ પ્રવૃત્તિ દ્વારા જોઈએ એક પ્લાસ્ટિકની ગળી લો એક ગાળણપત્ર લો ગાળણપત્ર ન મળે તો સમાચાર પત્રના ટુકડા લેવાના વાડીની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પચાસ ગ્રામ કોરી પાવડર પાઉડરવાળી ભૂમિ લઈ તેને ફનેલમાં નાખો અંકિત નળાકારની મદદથી નિશ્ચિત માત્રામાં પાણી લઈ તેને ટીપે ટીપે ભૂમિ ઉપર નાખો તમે આ હેતુ માટે એક ડ્રોપરનો વપરાશ કરી શકશો બધું જ પાણી એક જ સ્થાન પર ન પડવા દો બધી જ ભૂમિ પર પાણી રેડો જેથી આપણને અહીંયા આકૃતિ આપી છે એ પ્રમાણે ડ્રોપર છે ગાણપત્ર છે ઘરણી છે અને બીકર છે જ્યાં સુધી પાણી ટપકવાનું શરૂ ન થાય ત્યાં સુધી પાણી રેડો અંકિત નળાકારમાં વધેલું પાણી મૂળ લીધેલી પાણીની માત્રામાંથી બાદ કરો આટલું પાણી ભૂમિ દ્વારા શોષણ પામ્યું છે એટલે તમારી પરથીમાં લખો હવે પેલું કે ભૂમિ એટલે કે માટીનું વજન પચાસ ગ્રામ અંકિત નળાકારમાં શરૂઆતમાં લીધેલ પાણીનું કદ જે છે તેને આપણે યુ મિલી કહીશું પછી અંકિત નળાકારમાં બાકી રહેલું પાણીનું કદ છે તેને આપણે વી મિલી કહીશું તો ભૂમિ દ્વારા શોષાયેલ પાણીનું કદ યુ માઇનસ વી મિલી પછી ભૂમિ દ્વારા શોષાયેલા પાણીનું વજન આપણને શું મળશે ગ્રામ એટલે કે એક મિલી પાણીનું વજન એક ગ્રામ જેટલું પાણીના ટકા આપણે શોધવા હોય તો યુ માઇનસ વી છેદમાં પચાસ એને ગુણા સો કરીએ એટલે આપણને તેની ટકાવારી પણ મળી જાય છે ગ્રામ અને કિલોગ્રામ હકીકતમાં દળના એકમો છે એક ગ્રામ અને એક કિલોગ્રામના દળનું વજન એક ગ્રામ અને એક કિલોગ્રામ હોય છે પરંતુ સામાન્ય રીતે રોજિંદા વ્યવહારમાં વેપાર તથા ઉદ્યોગોમાં ગ્રામ ગ્રામ અને વજનના તફાવતને અવગણવામાં આવે છે હવે અહીંયા જુદી જુદી ભૂમિના નમૂના સાથે આપણે આ પ્રવૃત્તિ કરવાની છે અને આપણને પરિણામ પણ જુદા જ મળશે એ પરિણામ મળે તે તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની છે અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે કે કયા પ્રકારની ભૂમિમાં વધુમાં વધુ અંતઃસ્ત્રવણ દર જોવા મળશે કયા પ્રકારની ભૂમિમાં ઓછામાં ઓછો અંતઃસ્ત્રવણ દર જોવા મળશે ત્યારબાદ બુજો તેના પાડોશી તરફથી સાંભળેલું હતું કે આઠ વરસાદ થયાના આઠ દસ દિવસ પછી તળાવ અને કૂવામાં પાણીનું સ્તર વધે છે તો કયા પ્રકારની ભૂમિ પાણીને ખૂબ જ ઝડપથી અંદર જવા દેશે કયા પ્રકારની ભૂમિમાં વધુમાં વધુ માત્રામાં પાણીનું શોષણ કરે છે કઈ ભૂમિ ઓછામાં ઓછું શોષણ કરે છે આ જ્યારે આપણે પ્રયોગ કરીએ ત્યારે ખ્યાલ આવી જશે બરાબર અને તમારી પાસે કોઈ એવી પદ્ધતિનું સૂચન છે કે વધુ પાણીનું અંતઃસ્ત્રવણ કરે અને ભૂગર્ભ જળ સુધી પહોંચાડે બરાબર તો આ બધું આપણે વિચારવાનું છે હવે પોઈન્ટ નંબર નવ પોઈન્ટ સાત ભૂમિ અને પાક ભારતમાં જુદા જુદા ભાગોમાં જુદા જુદા પ્રકારની ભૂમિ જોવા મળે છે કેટલાક ભાગોમાં ચીકણી માટીવાળી ભૂમિ તો કેટલાક ભાગોમાં ગોરાડુ ભૂમિ જ્યારે કેટલાક ભાગોમાં રેતાળ ભૂમિ છે ભૂમિ પર પવન વરસાદ તેમજ પ્રકાશ અને ભેજની અસર જોવા મળે છે આમાં કેટલાક મહત્વના પર્યાવરણીય પરિબળો છે જે ભૂમિના ગુણધર્મો અને બંધારણમાં ફેરફાર લાવે છે પર્યાવરણીય પરિબળો અને સાથે સાથે ભૂમિના ઘટકો તે પ્રદેશની વનસ્પતિઓ અને પાક ઉગશે તે નક્કી કરે છે આપણને ખબર જ છે કે જો પહાડી વિસ્તાર હોય અને બર્ફીલો વિસ્તાર હોય તો સફરજનને એવું બધું વધારે થાય છે અથવા તો એકદમ રેતાળ વિસ્તાર હોય તો ત્યાં બોરડી અને બાવળ જેવા વનસ્પતિઓ થાય છે ત્યારબાદ ખૂબ સરસ અને સારી જ ગોરાળું જમીન હોય છે તો ત્યાં આંબા જેવા અને ફળ મળતા ફ્રૂટના વૃક્ષો જોવા મળે છે ચીકણી અને ગોરાડું બંને પ્રકારની ભૂમિ એ ઘઉં અને ચણા જેવા ધાન્યો માટે યોગ્ય છે આ પ્રકારની ભૂમિ પાણીને જકડી રાખે છે ચોખા જેવા પાક માટે ભૂમિ ચીકણી અથવા કાર્બોનિક પદાર્થો અને ઉચિત જલધારક ક્ષમતા રાખ હોઈએ તેવી જરૂરી છે મસૂર અને અન્ય કઠોળ માટે ગોરાડુ ભૂમિ જેમાં સરળતાથી અંતઃસ્ત્રવણ થાય તે જરૂરી છે કપાસ માટે રેતાળ અથવા ગોરાડું જે સરળતાથી અંતઃશ્રવણ થવા દે અને વધુ પ્રમાણમાં હવા ધરાવે તે વધુ યોગ્ય છે ઘઉં જેવા પાકને ચીકણી માટીમાં ઉગાડવામાં આવે છે કારણ કે તેઓ સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર હોય છે અને ફળદ્રુપ હોય છે શિક્ષકો માતા પિતા અને ખેડૂત મિત્રો પાસેથી ભૂમિના પ્રકારો અને તેમાં ઉગાડી શકાતા પાક વિશે તે માહિતી મેળવવાની છે અને નીચેના કોષ્ટકમાં તમારે ભરવાની છે ત્યારબાદ છે ભૂમિનું ધોવાણ ભૂમિની સપાટીનું પાણી પવન કે બરફ દ્વારા દૂર થવાની પ્રક્રિયાને ધોવાણ કહે છે એટલે કે ઉપરનું પળ જે હોય છે તે ત્યાંથી દૂર જતું રહે છે વનસ્પતિના મૂળ ભૂમિને નિશ્ચિત રીતે બાંધે છે વનસ્પતિની ગેરહાજરીમાં ભૂમિ ઢીલી પડે છે જેથી તે સરળતાથી પવન અને વહેતા પાણી દ્વારા ચલિત થાય છે જે વિસ્તારોમાં ભૂમિ પર વૃક્ષો ઓછા પ્રમાણમાં હોય અથવા હોય જ નહીં ત્યાં ગંભીર ધોવાણ જોવા મળે છે જેવા કે રણ અને ઉજ્જળ ભૂમિ આથી વૃક્ષો કપાતા અને વન કટાઈ અટકાવી જોઈએ અને લીલા વિસ્તારોનો વધારો કરવા માટેના પ્રયાસો કરવા જોઈએ ત્યારબાદ આપણે કયા કેસ સ્ટડી છે એ જોઈએ જોન રસીદા રાધા એ મધ્યપ્રદેશના સોહાગપુરમાં લીલાધર દાદા અને સંતોષ માલવિયા પાસે ગયા લીલાધર દાદા ભૂમિનો પિંડ બનાવી રહ્યા હતા જેમાંથી સુરાહી મટકી તાવડી વગેરે બનાવી શકાય તેઓની વચ્ચે લીલાધર દાદા સાથે થયેલ વાતચીત નીચે મુજબ હતી જોન ભૂમિ ક્યાંથી મેળવાય છે તો દાદા જવાબ આપે છે કે અમે ઉજ્જડ ભૂમિના ટુકડામાંથી કાળી માટી લાવીએ છીએ રસીદા પ્રશ્ન કરે છે કે માટીના પિંડ કેવી રીતે બનાવાય છે તો દાદા કોરી માટી એક મોટા ટાકામાં લેવામાં આવે છે તેમાંથી કાકરા વગેરે કાઢીને ચોખ્ખી કરવામાં આવે છે આ બધી વસ્તુઓ દૂર કરી આઠ કલાક સુધી માટીને પલાળવામાં આવે છે ઘોડાની લાદ ઉમેરીને માટી ગુંદવામાં આવે છે બંધાયેલી ભૂમિને ચાકડા પર મૂકવામાં આવે છે અને ચોક્કસ આકાર અપાય છે અંતિમ આકાર હાથથી આપવામાં આવે છે દિવસ દીધા પછી પછી તેને તેને રંગ કરવામાં આવે છે અને તે સુકાઈ જાય ખૂબ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે રાધા માટીમાં ઘોડાની લાદ શા માટે ઉમેરવામાં આવે છે તો દાદા કહે છે કે ઘોડાની બળી ગયેલી લાદ માટીના છિદ્રો ખુલવામાં મદદ કરે છે તેથી પાણી માટી માટલી કે સુરાહીમાંથી અનુસ્ત્રવિત થઈને બાષ્પમાં રૂપાંતરિત થાય છે અને અંદરના પાણીને ઠંડુ કરે છે તમને સોહાગપુરની સુરાહી અને માટલા વિશે માહિતી તો હશે જ જબલપુર નાગપુર અલ્હાબાદમાં પ્રખ્યાત છે અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે જો તમને કોઈપણ જાતનો કંઈ પ્રશ્ન રહી ગયો હોય તો તમે મારો પ્રશ્ન મારો સંપર્ક કરી શકો છો હરિઓમ અસ્તુ